દાદરાનગર હવેલીના ગલુંડા ખાતે આવેલ પ્રાઇમરી સ્કૂલમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેશુભાઈ પટેલે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવેલ કાર્યોની સરાહના કરી હતી. આજે હું તમારા માધ્યમથી એટલું જ કહીશ કે જે દિવસથી મને કહેવામાં આવ્યું કે આપણે તિથિ ભોજન શાળામાં આપવાનું છે, તો મને ખુશી એટલા માટે થઈ કે હું તો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું આ શાળાનો. કારણ કે હું 1-7 ધોરણ અહીં જ ભણ્યો અને અહીંથી જ મને પ્રેરણા મળી, જેથી કરીને મેં આગળ વધી શક્યો, આગળ અભ્યાસ કરી શક્યો. તો મારી ફરજ બને, મારી જવાબદારી બને કે બાળકોને તિથિ ભોજન આપીને આપણને પણ એક ગૌરવ થાય કે આજનો દિવસ આપણે તિથિ ભોજન આપીને ઉજવણી કરીએ. અને સાથે સાથે આજનો દિવસ એટલા માટે સારો કહું અને શુભ કહું કે આજે આખા વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે આજનો દિવસ ઉજવાઈ રહેલો છે. એટલે હું એટલું જ કહીશ કે આજનો દિવસ ખૂબ જ હું તો ગૌરવશાળી માનું છું. મારી એટલી જ અપીલ છે લોકો માટે કે તિથિ ભોજન માટે તમામે આગળ આવવું જોઈએ, જેથી કરીને આપણે આપણા ઘરે આપણે જે પણ મિષ્ટાન વગેરે બનાવીને ખાઈએ છીએ, તો આપણે વર્ષમાં 12 મહિના ઉજવણી કરવાની છે તિથિ ભોજનની, તો સ્વાભાવિક છે કે મહિનામાં એકવાર એક જણનો વારો આવે. તો હું બીજા જે પણ ભાઈઓ છે એમને અપીલ કરીશ કે તમારે પણ આગળ આવવા જોઈએ અને બાળકોને સ્વાદિષ્ટ અને મિષ્ટાન વગેરે સ્વાદિષ્ટ ભોજન બાળકોને આપણે ખવડાવી શકીએ એટલું હું જણાવવા માગું છું. આપના માધ્યમથી હું એટલું જ જણાવવા માંગીશ કે આદરણીય શ્રી પ્રશાસક મહોદય પ્રફુલ્લભાઈ પટેલ સાહેબનો એક આદેશ હતો કે દરેક શાળાઓમાં તિથિ ભોજનની યોજના, તિથિ ભોજન થવું જોઈએ. ખરેખર ખૂબ જ સારું પગલું એમણે લીધું છે અને તિથિ ભોજનમાં દરેક આપણા જે પણ ભાઈઓ છે આગળ આવે અને બાળકોને તિથિ ભોજન આપે અને બાળકોને સ્વાદિષ્ટ ખોરાક મળે, એટલે એમના વિચારો ખરેખર ખૂબ જ સારા છે ને એ ધન્યવાદને પાત્ર છે.